સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોડો પડે તેવી શક્યતાઓ સર્જાઈ છે. સરકારે જમીનની જંત્રીના ભાવ વધારાની દરખાસ્ત મુલતવી રાખી છે. મંગળવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ અને માંગરોળ તાલુકાઓમાં 8 ગામોના ખેડૂતોની જમીન પ્રોજેક્ટમાં જતી રહે છે, જેમાં લઘુડી, શેખપુર, કુદસદ, મુળુદ, કરેલી, કિંમલી, હથુડસણ અને કુવરદા ગામનો સમાવેશ થાય છે. ત્યારે જમીન જતા ખેડૂતોમાં રોષ સર્જાયો છે અને તેઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. અમે વિકાસના વિરોધી નથી, પણ ખેડૂતોના ભાગે જે રીતે વિકાસ થઈ રહ્યો હોય સ્વાભાવિક છે, અમે વિરોધ કરી રહ્યા છે. બુલેટ ટ્રેન આવવાથી લગભગ તમે જુઓ તો સમય મોટો બચવાનો છે, એટલે સમયની બચત ખેડૂતોના ભાગે ના થઈ શકે. એક મીટરના અહીંયા ઓલપાડમાં પણ એ સ્થિતિ છે, એટલે 35 રૂપિયા મીટર જંત્રીમાં તમે જો કાપડ પણ ના આવે. અને સરકાર એ જંત્રીનો આધાર લઈને જે રીતે સ્થિતિ બની રહી છે અને જંત્રી વધારવાની જે રીતની વાતો થઈ રહી છે, પણ જંત્રી એ બજાર કિંમત નથી. અમને બજાર કિંમતના 4 ગણા રૂપિયા જોઈએ છે. અને જે રીતનો પ્રોજેક્ટ અમે જોઉં તો 1 લાખ કરોડથી પણ વધારાનો પ્રોજેક્ટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે 90,000 કરોડ રૂપિયા ખર્ચવાનો હોય ત્યારે જમીન સંપાદનની પ્રક્રિયામાં પણ સરકારે મોટું બજેટ ફાળવવું જોઈએ. એટલે અમારી સ્પષ્ટ માંગ છે કે 10,000 કરોડથી પણ વધારાની રકમ આજે ખેડૂતોની જમીન જવાની છે અને મળવા જોઈએ. અને એ જ રકમ જ્યાં સુધી ન મળશે ત્યાં સુધી અમે મક્કમતાથી આંદોલન ચલાવીશું. અમારી બુલેટ ટ્રેનમાં જમીન જાય છે તો અમારે બુલેટ ટ્રેન જે વિકાસ છે તેનો અમારો કોઈ વિરોધ નથી ખેડૂતને, પણ ખેડૂતના ભોગે વિકાસ થાય એ ખેડૂતને પહેલેથી વિરોધ છે. રશિયા